નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યમાં સતત પાંચમા દિવસે મેઘરાજા તૂટી પડ્યા. વંટોળિયા વરસાદે આ વખતે સૌરાષ્ટ્રમાં બધું જ વેરણ ચેરણ કરી નાખ્યું. સુસવાટા સાથે પવન આવ્યો અને પતરાના શેડ ઉડવા લાગ્યા, તો કેટલાક સ્થળોએ તો કરા સાથે વરસાદ ખાબક્યો. જોઈ લો અહેવાલ. સૌરાષ્ટ્રમાં ફરી ઉડ્યા છાપરા. સતત પાંચમા દિવસથી પણ ફૂંકાયું વાવાઝોડું. વંટોળિયા વરસાદે મચાવ્યું તોફાન. ખેડૂતોના વ્યાપક પાકને નુકસાન. રોજ રોજ જાણે કે મેઘરાજાએ સમય નક્કી કર્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે. ધીમે ધીમે અંધાર પડછવાય છે અને બાદમાં શરૂ થઈ જાય છે વરસાદી વાવાઝોડું. આકાશમાં વીજળીના કડાકા ભડાકા અને નીચે પવન જાણે કે અનેક વિસ્તારોને બાનમાં લઈ લે છે. આજે પણ કંઈક એવું જ થયું. સતત પાંચમા દિવસે રાજ્યમાં વરસાદે બઘડાટી બોલાવી. આક્રમક અંદાજમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર તોફાની વરસાદ વરસ્યો. આ દ્રશ્યો રાજકોટ ગ્રામ્યના છે. જસદણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ મન ફાવે તે રીતે બાટિંગ કરી. જસદણના આટકોટમાં જાણે કે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તેમ છાપરા ઉડ્યા. જેમ અંબાલાલે આગાહી કરી હતી, કંઈક એવી જ રીતે સુસવાટા સાથે પવન ફૂંકાયો અને પતરાના શેડ ઉડવા લાગ્યા. ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, કેટલીક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થયો. આ દ્રશ્યો જુઓ. પવન સાથે એટલી તીવ્રતાથી વરસાદ વરસ્યો કે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ. પળવારમાં જ ખેતર તરબોળ થઈ ગયા. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા. વિસાવદર પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો. આ દરમિયાન વિસાવદરના રામપરામાં ધાણી ફૂટ કરા પડ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આકાશમાંથી જાણે સફેદ પથ્થરો વરસી રહ્યા છે. ટપોટપ કરા પડતા લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ ભર ઉનાળે કરા સાથે વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. કરા સાથેના વરસાદથી કેરીના પાકને પણ વ્યાપક નુકસાનની ભીતિ છે. અમરેલીના ધારી પંથકમાં પણ ફરી મેઘરાજાએ જમાવટ કરી. સરસિયા, મોરઝર, માણાવાવ, ગોપાલ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેતર ઉપાણી પાણી થઈ ગયા. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અહીં ખેતરમાં કાપણી કરીને પડેલા તલ સહિતના પાકમાં નુકસાની છે. ઉપરાંત આંબાના બગીચામાં કેરીનો સોથ વળી ગયો છે. સાવરકુંડલાના લીલિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વંડા, વાશિયાળી, મેકડા, ખાલપર, અકોડા, બવાડી, બાવડામાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. વડિયામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. જૂનાગઢમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો. સાસણ અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો. મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની રમઝટ જોવા મળી. ગીર પંથકમાં વરસાદથી કેરીના પાકમાં વ્યાપક નુકસાની થઈ શકે છે. અંબાજી તથા દાંતા આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ રહ્યો. અહીં પણ સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. આગામી 24 કલાકમાં હજુ પણ રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગે 24 કલાકમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ अगले आने वाले पाँच दिनों की बात करें तो गुजरात में मुख्य तौर पर मौसम ड्राई बने रहने के चांसेस हैं. अगले 24 घंटों के लिए कुछ जगहों पर जो है गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है, जिसके बहुत बहुत कम चांसेस देखने को बन रहे हैं. उसके बाद जो है डे टू ऑनवर्ड्स जो है पूरे गुजरात में जो है टेम्परेचर्स अपने राइजिंग ट्रेंड में ही रहेंगे अगले पाँच दिनों तक. ગુજરાતમાં 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતના કેટલાય વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. મહીસાગર, તાપી, ડાંગ, દાહોદ, જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદમાં છૂટા છવાયા સ્થળે વરસાદ થશે. જો કે 24 કલાક બાદ તાપમાનનો પારો ફરી ઊંચકાશે અને ગરમીનું ટોર્ચર વધશે. આગામી 24 કલાકમાં હજુ પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગે 24 કલાકમાં હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એક એવું કૌભાંડ પકડાયું છે જેમાં તલાટી 180 દિવસમાં જ માલામાલ થઈ ગયા છે. તલાટીએ શું કૌભાંડ કર્યા છે અને કેવી રીતે સમગ્ર મામલો સામે આવ્યો, જો અહેવાલ. લવ મેરેજ માટેનું ડેસ્ટિનેશન બન્યું ભદ્રાલા. તલાટીનું ખુલ્યું મોટું કારસ્તાન.
ધન ફાવે તેને પતિ બનાવીને કરોડપતિ બની ગયો તલાટી. છ મહિનામાં ગોર મહારાજ કરતા પણ વધુ લગ્ન કરાવ્યા. એક મહિનામાં જ 100 લગ્ન. 6 મહિનામાં 500 યુગલની કરી દીધી નોંધણી. ન યુવક હાજર રહ્યો ન યુવતી. તલાટીએ કરાવ્યા ભૂતિયા લગ્ન. માત્ર ગુજરાત જ નહીં, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળના પ્રેમી પંખીડાના પણ કરાવ્યા લગ્ન. આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત અને આજ પંચાયતના તત્કાલીન તલાટી મંત્રી પીએમ પરમાર. તલાટીનું કારનામું જાણશો તો તમે કહેશો કે ભાઈ સાહેબ, આ ભાઈ તલાટી ખોટા બન્યા, આમને તો ગોર મહારાજ બનવું જોઈતું હતું. હાલ ગુજરાત સહિત આસપાસ સ્થાનિક રાજ્યોમાં તલાટી સાહેબ અને આ ગ્રામ પંચાયત ચર્ચાનો વિષય બની છે. કારણ કે આ પંચાયતમાં ગ્રામજનો કરતા તો અન્ય શહેર અને રાજ્યોના લોકોના આટાફેરા ખૂબ વધારે હતા. ખાસ કરીને પ્રેમી પંખીડા, જે ઘરેથી પરિવારના ડરથી ભાગીને પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હતા, એટલે જ છેલ્લા કેટલાય સમયથી ભદ્રાલા ગ્રામ પંચાયત જાણે પ્રેમી પંખીડા માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું. કારણ કે અહીં થતા હતા ભૂતિયા લગ્ન. ન યુવતીની જરૂર પડે, ન યુવકની, ન ગોર મહારાજની જરૂર પડે, ન કોઈ સાક્ષી, માત્ર પૈસા ફેંકો ને તમાશા દેખો, દસ્તાવેજો આપી દો એટલે લગ્ન પાકા. દાવો તો એવો છે કે ભ્રષ્ટ તલાટી લગ્ન કરાવવામાં એટલા કુશળ બની ગયા કે ક્યારેક તો દસ્તાવેજ વગર જ સર્ટિફિકેટ આપી દેતા. તલાટીનું સમગ્ર કાંડ ત્યારે સામે આવ્યું જ્યારે અરવલ્લીના એક પરિવારે ભદ્રાલા ગામમાં તપાસ કરી. અરવલ્લીના ભિલોડાના ટાકા ટુઆ ગામના એક યુવતીના લગ્નની અહીં નોંધણી થઈ હતી. યુવતીના મામાએ આ ગ્રામ પંચાયતમાં તપાસ કરી તો અહીં યુવતીના નામનું સર્ટિફિકેટ હતું. જો કે યુવતીના પરિવારનો દાવો છે કે યુવતીએ ક્યારે ભદ્રાલા ગામમાં પગ પણ નથી મૂક્યો, તો પછી લગ્નનું સર્ટિફિકેટ કેવી રીતે બન્યું? ટાકા ટુકા ગામની ભાણેજ અને ટાકા ટુકા ગામનો છોકરો, એને બગાડીને આવી રીતના કોર્ટ મેરેજ કરેલા. હવે એને શોધખોદ કરીને એને અમે ઇડર પોલીસ સ્ટેશનમાં એ લોકોએ હાજર કરી અને છોકરીને એની મમ્મીએ પૂછ્યું કે ભાઈ તું કેવી રીતના ત્યાં પહોંચી, તો છોકરીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે હું ભદ્રાલા શહેરા તાલુકામાં કેવી રીતના, મને ખબર જ નથી, હું ત્યાં ગઈ જ નથી એમ કે છે. એટલે ટોટલી આ જે લગ્ન છે બોગસ થયેલા છે. 5 તારીખે મારી છોકરી ઈડર ગઈ, આખો દિવસ ઘરે ના આવી. 6 તારીખે મેં સવારે જાણવા જોગ આપ્યું અને પછી એ લોકો 10 તારીખે હાજર થઈ ગયા અને પછી એમને ખોટું સરથી હાજર કરી દીધું. એટલે અમને બધા એવું કીધું કે આ કોર્ટ મેરેજ થઈ ગઈ છે અને કોર્ટ મેરેજનો 1 વર્ષ થઈ ગયો એટલે તમારું કશું ચાલે નહીં. એટલે છોકરો કે આવી, છોકરી કે આવી, તો છોકરા જોડે જવા દેવી પડે. એટલે મને કઈ મેલ ના આવ્યો, મેં છોકરીને રોતરો તમે ઘરે આવજો અને છોકરો લઈને છોકરીને ગયો. માત્ર આ એક નથી, આવા તો અનેક દાવા છે. આ તલાટી છેલ્લા 6 મહિનાથી લગ્ન કરાવી રહ્યો છે અને સરેરાશ 1 દિવસના 3 લગ્ન. એમાંય છેલ્લા 30 દિવસમાં તો 100 યુગલને પોતાના ચોપડે પણ આવી દીધા અને છેલ્લા 6 મહિના એટલે કે 180 દિવસમાં તલાટી સાહેબે લગ્નની 500 નોંધણી પણ કરી. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે જેઓના લગ્ન થયા તેમાંથી કેટલાય લોકોએ તો ભદ્રાલા ગામ અને ભદ્રાલા ગ્રામ પંચાયત જોઈ પણ નથી. એમાં કયા પુરાવાના આધારે સર્ટિફિકેટ બન્યું છે, એમાં સોગંદનામામાં સહીઓ કોની છે, એમાં મહારાજ ગોર મહારાજમાં કોણ છે, ગોર મહારાજ કોણ છે, એ અંગેની પૂરી તપાસ થવી જોઈએ અને એ તપાસ હું તાલુકા વિકાસ અધિકારી સાહેબને મળીને આવ્યો છું અને એ અંગેની તપાસ ચાલુ છે અત્યારે. અરવલ્લીના કેસમાં યુવતીના મામાએ દાવો કર્યો છે કે તલાટીએ 20,000 રૂપિયામાં લગ્નનું બોગસ સર્ટિફિકેટ કાઢી આપ્યું. તો દાવો સાચો છે, 1 લગ્નની નોંધણી માટે 20,000, તો એવા 500 લગ્ન કરાવીને તલાટી સાહેબ તો કરોડપતિ બની ગયા. એટલે જ હવે તલાટીની સંપત્તિની પણ તપાસ કરવા માટે માંગ કરાઈ રહી છે. અને આ બોગસ સર્ટિફિકેટ આપવા માટે એ નાણાં લેતો હતો અને નાણાં લઈને એ આવી દીકરીઓ આનો ભોગ બનતી હતી અને આ પૂરો અલગ અલગ રાજ્યોમાંથી પણ આવી દીકરીઓ એનો ભોગ બની છે. કેટલા નાણાં લેવામાં આવતા હતા, તમને કેવો આંકડો મળ્યો? મને ત્યાંથી એવો આંકડો મળ્યો છે કે લગભગ અંદાજે 20-25 હજાર રૂપિયા લઈને એ એક રજીસ્ટ્રેશન મેરેજ કરતો હતો.
માત્ર અરવલ્લી જ નહીં, અંબાજીના દાંતાના ધાગડિયા ગામના શખ્સે પણ અહીં બોગસ નોંધણી કરાવ્યાનું ખુલ્યું છે, જેથી તપાસનો ધમધમાટ ધાગડિયા ગામે પણ પહોંચ્યો. અને આપણે બતાવવા માંગીશ કે દાંતા તાલુકાનો ઊંડાણવાળો વિસ્તાર જે છે એ ધાગડિયા ગામ છે, અને આ ધાગડિયા ગામના વતની હોવાના લીધે અને આટલા દૂર જઈ અને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ ના હોવાનું પણ પ્રતીતિ થઈ રહી છે, અને ત્યાં પૈસાના જોરે માત્ર એક નોંધણી થઈ હોવાનું કેટલાક ખુલાસા થઈ રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે. અને હાલ તબક્કે જે રીતે તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે અને જે તપાસનો વિષય લઈ અને આ ધાગડિયા સુધીની તપાસ પહોંચે તેવું પણ લાગી રહ્યું છે. લગ્ન નોંધણીના આંકડામાં ગુલમાલ લાગતા અગાઉ શહેરા ટીડીઓએ પણ તપાસ કરી, જેમાં ઘણી બાબતોમાં વિસંગતતા જણાઈ. તલાટીની એકતરફી બદલી પણ કરી દેવાઈ હતી. જો કે આ સમગ્ર કૌભાંડ બાબતે ડેપ્યુટી ડીડીઓ દ્વારા તલાટી સામે કાર્યવાહી માટે શહેરા ટીડીઓને આજે પત્ર લખી અહેવાલ મંગાવવામાં આવ્યો છે. ભદ્રાલા ગ્રામ પંચાયતની અંદર કમસે કમ 500 થી વધુ લગ્ન નોંધણી સાબિત જોવા મળેલી છે, અને એની અંદર જે ટીસીએ મતલબ પીએમ પરમાર એમને એમના સમયગાળામાં આ બધી ખોટી લગ્ન નોંધણીઓ થયેલી હોય એવું સાબિત થતું હતું. તો એ અંદર એમને કમસે કમ નવેમ્બર માસની અંદર 100થી વધુ લગ્ન નોંધણી થયેલી હતી, અને ગામના અમુક જે અરજદારો હતા જેમના લગ્ન થયેલા એમના માતા પિતાઓ દ્વારા અરજી કરતા એ બધું સાબિત થતું જાણવા મળેલું. તેના આધારે તપાસ કરતા એ સાબિત થયેલું હતું, અને વિવિધ અલગ અલગ જગ્યાએથી રજૂઆતો આવતા એ તપાસણી કરતા સાબિત થયેલું હતું 500 વધુ લગ્ન નોંધણીઓ થયેલ છે. એવો પણ દાવો છે કે જે યુવક યુવતીઓએ પોતાના પરિવારને છોડી ભાગીને લગ્ન કર્યા અને ભદ્રાલા ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી હતી તેવા અનેક વાલીઓએ શહેરા તાલુકા પંચાયત ખાતે લેખિતમાં અનેક રજૂઆત કરતા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે. તો અમે મંદિરે પણ ગયા કે જ્યાં લગ્ન કરાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે અહીંથી અમને જાણવા મળ્યું કે આ મંદિરે આવું કંઈ જ નથી, આ મંદિરને અને ગામને બદનામ કરવામાં આવી રહ્યા છે. અમારા ગામ ભદ્રાલા છે અને તળાવને પારે એક મહાદેવ કરીને મંદિર છે, ત્યાં આગળ કહે છે કે લગ્ન થાય છે, એમ વર્ષમાં 2-3-4 એમ લગ્ન થાય છે, પણ અહીંયા આવું થતું નથી ક્યારે. અને અમે દિવસમાં 3-4 વાર મંદિરે આવીએ જ છીએ, પણ અમે અહીંયા આવું કોઈ દિવસ અમને જોવા મળી નથી, અને અમે અહીંયા ફરતા જ રહીએ છીએ. બધી વાતો ખોટી કરે છે અને અફવા ઉડાડે છે. અમને એવું લાગ્યું કે ગામમાં આવું કંઈ ચાલે છે તો સરપંચને તો ખબર જ હશે. જો કે જ્યારે સરપંચને અમે આ સવાલ પૂછ્યો તો તેમણે દાવો કર્યો કે રેકોર્ડ તો તલાટી સાહેબ જ રાખે છે. એટલું જ નહીં, જાણ થતા તેમણે તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી હતી. પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી, અને ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતું, અને ડાયરેક્ટ બીજા ગામોની અંદરથી મોર ડુંગરાથી આપણે કાકણપુર આ તે હટપટ લગભગ કમસે કમ એને 500 જેવી નોંધણી કરેલ હે. એ બાબત અમે પછી અમને ખબર પડવાથી અમે તિરુ સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા ભદ્રા ગામની અંદર મહાદેવ મંદિરનું નામ પાડીને આ તલાટી સાહેબ લગ્ન નોંધણી ખોટી લગ્ન નોંધણી કરે છે, તે બદલ આ પરણભાઈ તલાટીની બદલી કરાવી વિનંતી છે, એ અમે તિરુ સાહેબને રજૂઆત કરેલી. સમગ્ર કૌભાંડ સામે આવતા શહેરા ટીડીઓએ તલાટી પીએમ પરમારને એકતરફી બદલી હુકમ કરી જિલ્લામાં મોકલી આપ્યો છે, જેથી ડેપ્યુટી ડીઓએ હાલ તલાટીને ઘોઘંબાની ભાણપુરા ગ્રામ પંચાયતમાં પોસ્ટિંગ આપી છે. ડેપ્યુટી ડીડીઓનો દાવો છે કે લગ્ન નોંધણી અંગેનો વિગતવારનો અહેવાલ આવ્યા બાદ તલાટી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાશે. ટીડીઓ શ્રી શહેરાએ એકતરફી છૂટા કરી અત્રે જિલ્લાના હવાલે મૂકવામાં આવેલ અહીંયા મૂકવામાં આવતા અમે હાલ પીએમ પરમાર તલાટીને ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામે મૂકવામાં આવેલ છે. હાલમાં અમે એને જે તપાસ અહેવાલ ટીડીઓ શ્રી શહેરા પાસેથી મંગાવેલ છે, તપાસ અહેવાલ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમ તપાસની ખાતરી અપાઈ છે, જોકે તપાસ બાદ પગલાં શું લેવાય છે તે જોવાનું રહેશે. જોકે આ વચ્ચે પણ કેટલાક સવાલો હજુ પણ ત્યાં ને ત્યાં છે, કારણ કે કરોડોના કૌભાંડમાં એકલા તલાટી જ હોય તે શક્ય નથી. જો આરોપમાં સત્યતા છે તો સવાલ થાય કે પ્રેમી પંખીડાઓને ભદ્રાલા ગામના તલાટી સાથે કોણે સંપર્ક કરાવ્યો, વચેટિયા કોણ છે જે શિકાર શોધીને તલાટી સુધી પહોંચાડતા. તટસ્થ તપાસ થશે તો આ તમામ વિગતો પણ બહાર આવશે. અરવલ્લીથી હાર્દિક પટેલ સાથે રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ.
રાજ્યમાં ફરી એકવાર લાઈનો લાગી છે. કામ ધંધો છોડીને લોકો દાખલા કઢાવવા લાઈનમાં ઉભા છે. ખેડૂતો પોતાના ખેતરમાં કામ પડતું મૂકીને દીકરા દીકરીઓ સાથે લાઈન લગાવીને ઉભા છે અને ત્યારે લોકો તંત્રને કહી રહ્યા છે કે દાખલા માટે તંત્ર વ્યવસ્થાનો દાખલો બેસાડે તો સારું. ક્યાં સુધી આવી રીતે હેરાન થવું પડશે? નાગરિક સુવિધા કેન્દ્રો પર લાગી લાંબી લાઈનો. લોકો કામ ધંધા ખેતી છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર. સંતાનોની પરીક્ષા બાદ હવે શરૂ થઈ વાલીઓની પરીક્ષા. કેટલાક કેન્દ્રો પર ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ જાગ્યું તંત્ર. ટોકનની સુવિધા કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને વાલીઓને પરીક્ષાના એટલું બધું થવું નથી પડતું અને તડકામાં પણ નથી ઉભરવું પડતું. તો કેટલાક કેન્દ્રો પર તંત્રના કાને નથી પડી રહ્યો હજુ પણ અવાજ. કાલના તે કકાય બે દિવસથી કેટલાક કેન્દ્રો પર સમયમાં કરાયો ફેરફાર. વ્યવસ્થા નથી તેને લઈ જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે. નાના કેન્દ્રો પર હજુ પણ વાલીઓ ધક્કા ખાવા મજબૂર. આ રોજના રોજ કાયમ ધક્કા ખાન ઠેઠ માલુસિલોસથી અમે આવીએ. શાળા કોલેજમાં એડમિશન માટે જાતિ આવકના દાખલાની જરૂર હોવાથી હાલ વિદ્યાર્થીઓ વાલીઓ ભારે મુશ્કેલીમાં છે. મોટા શહેરોની સાથે નાના કેન્દ્રમાં પણ લાંબી કતારો લાગી છે. આ લાઈનો જુઓ. રાજ્યમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ફરી એકવાર લાઈનમાં ગોઠવાઈ ગયા છે. અમદાવાદ હોય કે સુરત કે પછી રાજકોટ, હાલ નાગરિક સેવા કેન્દ્રો પર કંઈક આવો જ માહોલ છે. દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અલગ અલગ પ્રમાણપત્રો માટે લાઈનો લગાવીને ઉભા છે. રાજ્યના કેટલાય સેન્ટરો એવા છે કે જ્યાં રોજ વાલીઓ વિદ્યાર્થીઓ આવે છે, પરંતુ તેઓને વિલા મોઢે પરત ફરવું પડે છે. પહેલા વાત કરીએ સુરતની, જ્યાં વહીવટી સુવિધાને લઈને લોકોને ખૂબ તકલીફો ભોગવવી પડી રહી છે. સરકાર નાગરિક સુવિધા કેન્દ્રો લોકોની સુવિધા માટે બનાવ્યા છે, ત્યારે અહીં હાલ તો લોકોને ભારે અસુવિધા વેઠવાનો વારો આવ્યો છે. લોકોએ પોતાના નોકરી ધંધા છોડી લાઈનમાં ઉભા રહેવું પડ્યું છે. સુરતમાં વહેલી સવારથી જ આવકના દાખલા માટે સુવિધા કેન્દ્ર પર લાંબી લાઈન લાગી. આયુષ્માન કાર્ડના દાખલા માટે લેવા આવ્યો છું અને 8 વાગે ઊભો છું અહીંયા લાઈનમાં, અને એના પછી બી ટોકન લીધા પછી બી 10:30 સુધી સાહેબની હજી હાજરી આવતી નથી. ગઈકાલે આવી રીતના ધક્કો ખાઈને ગયેલો છું તો જાણવા મળ્યું કે ટોકન આપે પછી તમારો નંબર આવે. તમામ સિસ્ટમ ઓનલાઈન છે, એનો કોઈ ઉપયોગ થતો જ નથી અને એનો જે ઉપયોગ અમુક સમજણ લેવા માટે બી છે ને દલાલો પૈસા પડાવે છે. છોકરીને ભણવા માટે કોલેજમાં એડમિશન લેવા માટે પહેલાં આવકનો દાખલો હતી, પછી નોન ક્રિમિનલ કરાવવો પડે, પછી એની માટે સ્કોલરશીપ લેવી હોય ને તો એની માટે હું અપ્લાય કરવા આવ્યો. સર્ટિફિકેટ પછી સ્કોલરશીપ મળશે એવું નક્કી? સ્કોલરશીપ સરકાર આપે છે, નથી આપતા એમની, પણ બહુ એની પાછળ બહુ ધોળા કરવા પડે છે. કેટલી હેરાનગતિ, ફોર્મ ઓનલાઈન ફોર્મ મળે છે તે છતાં કેમ લાઈનમાં ઉભા છે? લાઈનમાં ઓનલાઈનમાં જાય તો ઓનલાઈન વાળા બહુ પૈસા લે છે. અમદાવાદમાં પણ વાલીઓ આવક અને જાતિ સહિતના દાખલા માટે હેરાન થઈ રહ્યા છે. વહેલી સવારથી વાલીઓ સહિત વિદ્યાર્થીઓએ ઊભું રહેવું પડે છે. લાઈનો અને મંદ ગતિથી ચાલતા તંત્રના કામના કારણે એજન્ટ રાજથી વિદ્યાર્થી અને વાલીઓ રોષે ભરાયેલા છે. દાખલો લેવા આવેલા એક વ્યક્તિએ આરોપ લગાવ્યો કે 3,000 રૂપિયામાં ઘર બેઠા દાખલો મળી રહ્યો છે અને તમારો લાઈનમાં ના ઉભું રહેવું હોય તો 3,000 રૂપિયા લઈ અને અમે તમારું કામ કરી આપીશું. 3,000 રૂપિયા આપી દો, ફટ દઈને કામ પતી જશે. અને જે તે 3,000 રૂપિયા લે છે અમે એને જે બી ત્યાં અધિકારીઓ બેઠેલા છે એમનો બી વહીવટ થઈ જાય છે અને 3,000 રૂપિયામાં આવકનો દાખલો ઘર બેઠા આવી જાય છે. તો આમ નાગરિકને એક ભૂલ હોય તો પાછા કાઢે છે. તો 3,000 રૂપિયા લઈને બે ડોક્યુમેન્ટ ઓછા હોવા છતાં બી ત્યાં દાખલો કાઢી આપવામાં આવે છે. તો આમ જનતા જોડે વિરોધ કેમ કરે? પૈસા આપો તો જ કામ થાય. માત્ર એટલું જ નહીં, અહીં એવો પણ દાવો છે કે નાગરિક સેવા કેન્દ્રો બહાર જે લોકો છત્રી રાખી અને ફોર્મ ભરાવી રહ્યા છે તેઓ વધુ પડતા રૂપિયા લઈને લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે ટેકો છે બહાર આપવામાં આવે છે. પહેલા આપ સજેશન આપો છો કે ફોર્મ ભરી આપો છો? હું ફોર્મ ભરીને આપું છું. ઓકે, એનો ચાર્જ હોય છે 50-100 રૂપિયાની અંદર વધારે? તો 50-100 રૂપિયા
બધા ફોર્મ ભરવાના છે તેવો લે છે અને એવું કહી રહ્યા છે કે એને એક સજેશન મળી રહે ફોર્મ છે તે ભરી આપવા માટેની આપ ચાર્જ છે તે લેવામાં આવી રહ્યો છે કે જોકે નીટીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું ને તાત્કાલિક તેઓએ સમયમાં વધારો કર્યો તેના કારણે 9 વાગે કચેરી શરૂ કરી દેવામાં આવી છે ગઈકાલે પણ કર્મચારીઓએ 10 વાગ્યા સુધી જે કામગીરી કરી અને જેના કારણે સમયસર પત્રો જાય તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ડબલ લાઈન કરી દેવામાં આવી છે અને કર્મચારીઓને પણ વહેલા બોલાવી લેવામાં આવ્યા છે કે જેના કારણે સરળતાથી જે તમામ લોકો આવી રહ્યા છે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે જાતિના પ્રમાણપત્ર લેવા માટે તો તેને સમયસર મળી રહે બીજી તરફ એજન્ટ રાજ મુદ્દે મામલતદાર બચાવ મુદ્રામાં આવ્યા તેમણે કહ્યું કે આ અંગે જો કોઈ ફરિયાદ મળશે તો જરૂરથી કાર્યવાહી કરીશું મેડમ પછી આ અમારી કમ્પાઉન્ડની બહારની વસ્તુ છે અને અમે એક એક અમે વકીલ છે અમે નોટરી કરતા છે તમે અમને કેમ આની પર રોક કોણ લગાવશે કોઈક શું કહેવાય કોઈક એની એના માટે અરજી એ કરે કે ભાઈ અમને આવું થયું છે તો કમ્પ્લેન કરે તો અમે બી એમને સપોર્ટ કરીએ સાથે જ મામલતદારે અપીલ કરી છે કે એજન્ટની વાતોમાં ન આવતા એડમિશન પ્રક્રિયાની તારીખ પહેલા જ તમામ વિદ્યાર્થીઓને દાખલા આપી દેવામાં આવશે તે પ્રમાણે જ તેઓ કામ કરી રહ્યા છે અત્યારે અમદાવાદની જનતા ગિરધરનગર ઓફિસમાં એસીબીસી ઈડબ્લ્યુએસ અને એનટીડીએનટીના દાખલાઓ માટે આવતા હોય છે એમને અમારી નમ્ર અપીલ છે કે આપને દસ્તાવેજ માટે કે દાખલા માટે કંઈક પ્રશ્ન હોય તો અમારા સ્ટાફને આવીને મળો મને આવીને મળો પરંતુ કોઈ ઇલીગલ વ્યક્તિ કે પ્રેક્ટિસ કરતો લોભ લાલચમાં ના આવી અને આવી રીતે ખોટી રીતે ફસાશો નહીં અને ખોટા દાખલા મેળવશો નહીં એક ધક્કો થશે બે ધક્કા થશે પણ તમારું કામ અચોટ રીતે થશે તો રાજ્યમાં વાલીઓ આવી જ પરિસ્થિતિનો સામનો કરતા જોવા મળ્યા જોકે સારી વાત એ હતી કે અગાઉ પાણી અને ટોકનની વ્યવસ્થા હતી જ નહીં જે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અહીં કરી દેવામાં આવી છે